નગરપાલિકાની વડી કચેરી ખાતે આરોગ્ય સમિતિની બેઠક મળી હતી, જેમાં ખાસ કરીને ચાંદીપુરા રોગ વિશે ચર્ચા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં જે રીતે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે પાણીજન્ય રોગોમાં ઉછાળો આવ્યો છે. તેને જોતા ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, કોલેરા જેવા રોગો વિશે ચર્ચા કરી લોકોની સલામતી માટે શું પગલાં ભરી શકાય તે માટે ચર્ચા કરી અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને ચાંદીપુરા વાયરસ બાબતે પણ જરૂરી પગલાં લેવા માટે તકેદારી કરવામાં આવી છે. તાકીદ કરવામાં આવી છે. આરોગ્યની બેઠકમાં આજે વરસાદની ઋતુમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગ થતા હોય છે, તો એના રિલેટેડ માટે થઈને અમે લોકો આજે બેઠક બોલાવી છે. એમાં મેલેરિયા હોય કે ડેન્ગ્યુ હોય કે ટાઇફોઇડ હોય કે કોલેરા હોય, તો એના માટે અમે લોકોએ બેઠક રાખી છે. હા, ચાંદીપુરમ વાયરસ માટે પણ અમે લોકોએ થોડી ઘણી ચર્ચા કરી છે. એ લગભગ કાચા મકાનો હોય છે અને એનામાં તે જગ્યાએ વધારે આ રોગ દેખાવો છે. આપણા વડોદરામાં હજી એક બી કેસ નથી, વડોદરા જિલ્લામાં પણ આપણે કેસ નથી. આપણે કોઈ એવી રીતે આપણે પેલું પરેશાન થવાની જરૂરિયાત નથી. અમે લોકોએ મીટિંગ કરી છે, ખાલી તકેદારી રાખવાની જરૂરિયાત છે કે લોકોએ નાના બચ્ચાઓને, આ 14 વર્ષથી નીચેના લોકોને માટેનો આ રોગ છે કે એમાં સૌથી વધારે એ લોકો સપડાતા હોય છે. પણ આપણા વડોદરામાં આ કેસ હજી એક બી નથી આવ્યા અને આવવાના પણ નથી. અમે લોકોએ બહુ સારી રીતે તકેદારી રાખી, સ્કૂલ હોય કે આજુબાજુના એરિયામાં હોય કે ત્યાં જે જગ્યા પર કાચા મકાનો છે, તો અમે લોકો એ લોકોને બી કહેવામાં આવ્યું છે કે કાચા મકાન હોય તો એ લોકોને કહો કે એની તિરાડ હોય કે જે આ તિરાડની અંદર આ માખી ફ્લાય હોય છે એ હોય છે, તો એના માટે થઈને અમે લોકોએ બધાને કહી દીધું છે. જે થતું હશે એ પ્રમાણે આરોગ્ય તંત્ર ખૂબ જ સક્ષમ છે, બધી રીતે તૈયાર છે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. પાકા મકાનમાં આપણે લોકો ફોગિંગ બી કરતા હોઈએ છીએ અને એ રીતે જે થતું હશે એ પ્રમાણે આપણે કરતા જ હોઈએ છીએ, એટલે કોઈ એવી ગભરાવાની કોઈ જરૂર નથી. પણ હા, તકેદારી 100% રાખવાની જરૂર છે. અમે લોકોએ આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે હું બધાને લોકોને કહું છું કે મા બાપ હોય કે લોકો એની તકેદારી રાખે કે આપણા કોઈ બી નાના બચ્ચાઓને આ રોગ ના આવે. ને આગળ સૂચનામાં તો લોકોને એવું કહેવામાં આવે છે કે તમે તકેદારીના સ્વરૂપમાં પોતાના છોકરાઓને ફૂલ સ્લીવના કપડાં પહેરાવો કે મચ્છરથી બચાવડાવો, એ જ કહેવામાં આવે છે. વડોદરાના કેસ નથી આ, ના આ બહારથી છોટા ઉદેપુર ને ત્યાંથી આવેલા કેસ છે, આપણા વડોદરાના એક બી કેસ નથી.